जय जिनेन्द्र, मंगलाचरण करी अने आपणे समयसारनो स्वाध्याय शुरू करीए छीए। समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा बंद अधिकारमां गाथा 265 चाले छे। गाथा 265 नो गाथार्थ ने टीका कर्या छे। हवे आजे भावार्थ शुरू करता पहेला गाथानुं सहज पुनरावर्तन करिए तो गाथामां एम कहूं कि जीवोने जे अध्यवसान थाय छे ते वस्तुने अवलंबीने थाय छे। बाह्य वस्तु छे एने आश्रय जीवने अध्यवसान थाय छे तो पण ए वस्तु ए बंधनुं कारण नथी। बंध तो अध्यवसानथी ज थाय छे। तो आपणे भावार्थ लईए। भावार्थमां पंडितजी समजावे छे कि बंधनुं कारण निश्चयथी अध्यवसान ज छे अने जे बाह्य वस्तुओ छे ते अध्यवसाननું आलंबन छे। अध्यवसान તેમને અવલંબીને થાય છે, એમના આશ્રયે થાય છે। એટલે કહે છે કે બાહ્ય વસ્તુઓ છે એ અધ્યવસાનનું આલંબન છે, તેમને આલંબીને અધ્યવસાન ઉપજે છે, તેથી તેમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે। કારણ એટલે નિમિત્ત કારણ, અધ્યવસાનનું એ નિમિત્ત કારણ થાય છે। બાહ્ય વસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઉપજતા નથી। બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન ઉપજતા નથી, તેથી બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે। એવો ઉપદેશ આપવામાં આવે છે કે બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરો, બાહ્ય વસ્તુઓનો સંસર્ગ ટાળો, કેમ કે બાહ્ય વસ્તુઓ છે તે અધ્યવસાનનું કારણ છે। બાહ્ય વસ્તુઓના આશ્રયે અધ્યવસાન થાય છે, બાહ્ય વસ્તુનું આલંબન કરતાં અધ્યવસાન ઉપજે છે। એટલે એ બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવે છે। ખરેખર કંઈ એ બાહ્ય વસ્તુઓ કર્મબંધનું કારણ નથી। જો બંધનું કારણ બાહ્ય વસ્તુઓ કહેવામાં આવે તો તેમાં દોષ આવે છે, વ્યભિચાર આવે છે। કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તેને વ્યભિચાર કહે છે, અને એવા કારણને વ્યભિચારી કારણ કહેવાય। કારણ હોય તો પછી કાર્ય દેખાવું જોઈએ, તો કોઈ સ્થળે તો કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તો એવા કારણને વ્યભિચારી, એટલે કે એ ખરેખર કારણ નથી એટલે કારણ આભાસ કહેવાય, એટલે એને વ્યભિચારી અથવા તો અનૈકાંતિક કારણ આભાસ કહે છે। કોઈ મુનિ હિર્યા સમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય, વિહાર કરતા હોય, તેમના પગ નીચે કોઈ ઉડતું જીવડું વેગથી આવી પડીને મરી ગયું તો
તેની હિંસા મુનિને લાગતી નથી, કેમ કે મુનિને એવો અધ્યવસાન નથી, મારવાનો ભાવ નથી, એવા અધ્યવસાય રહિત મુનિ છે, એટલે એમને હિંસા લાગતી નથી. અહીંયા બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો હિંસા થઈ, પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહીં હોવાથી તેમને બંધ થતો નથી. જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી, તેવી રીતે અન્ય બાહ્ય વસ્તુઓ વિશે પણ સમજવું, એટલે કે અન્ય બાહ્ય વસ્તુઓ પણ બંધનું કારણ નથી. હિંસા તો થઈ દેખાય છે આપણને, પણ મુનિને અધ્યવસાય નહીં હોવાથી એ જીવડું મરી ગયું, છતાં પણ એ મુનિને માટે બંધનું કારણ, કર્મબંધનું કારણ થતું નથી. એવી રીતે અન્ય બાહ્ય વસ્તુઓ પણ કર્મબંધનું કારણ થતું નથી, પરંતુ એ બાહ્ય વસ્તુઓના આશ્રયે એનું આલંબન લઈને જે વિભાવભાવ થાય છે, જે એકત્વ બુદ્ધિ રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે, એ અધ્યવસાય જ બંધનું કારણ છે. એટલે આ ઉદાહરણ દ્વારા એ વાતની સમજ આપવામાં આવી કે વસ્તુ છે, બાહ્ય વસ્તુ છે, બાહ્ય પદાર્થો છે, એ કાંઈ બંધનું કારણ નથી, એ કાંઈ બંધનું કારણ નથી. અને જો છતાં પણ એને જો બંધનું કારણ કહેવામાં આવે તો એ વ્યભિચાર થયો કહેવાય. અને એ વ્યભિચાર કયા પ્રકારનો, એ સમજાવતા એમ કહ્યું કે કારણ હોય છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કારણ હોય છતાં કોઈ સ્થળે કાર્ય ન દેખાય, એવું જે કારણ હોય એવા કારણને કારણ આભાસ કહેવામાં આવે. એ વ્યભિચાર છે, એને અનૈકાંતિક કારણ આભાસ કહેવામાં આવે છે. એટલે જો બાહ્ય વસ્તુને કર્મબંધનું કારણ માનવામાં આવે તો એ વ્યભિચાર આવે છે. એટલે બાહ્ય વસ્તુ કર્મબંધનું કારણ નથી, પરંતુ બાહ્ય વસ્તુનો આશ્રય કરીને જે રાગ દ્વેષ મોહના પરિણામ થયા, મિથ્યાત્વ સહિત અજ્ઞાન ભાવે જે પરિણામ થયા છે, એ પરિણામ, એ અધ્યવસાય જીવને બંધનું કારણ છે. પરંતુ પેલી બાહ્ય વસ્તુ એ કાંઈ બંધનું કારણ નથી. એટલે આ રીતે બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી એમ સિદ્ધ થયું. વળી બાહ્ય વસ્તુ વિના નિરાશ્રય અધ્યવસાન થતા નથી. બાહ્ય વસ્તુ વિના, એટલે બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન થતા નથી, તેથી બાહ્ય વસ્તુનો નિષેધ પણ કરવામાં આવે છે કે બાહ્ય વસ્તુનો નિષેધ થતાં અધ્યવસાન નહીં થાય અને કર્મનો બંધ નહીં થાય, એમ ઉપદેશ આપવામાં આવે છે. એટલે બાહ્ય વસ્તુનો નિષેધ એ રીતે કરવામાં આવે છે. પણ એમ નથી કે બાહ્ય વસ્તુને કારણે કર્મનો બંધ થાય છે, એમ નથી. બાહ્ય વસ્તુના આશ્રયે એનું આલંબન લેતા, એટલે કે એનું લક્ષ કરીને એમાં રાગ કે દ્વેષના ભાવે કે મોહના ભાવે જ પરિણમન થતાં જે અધ્યવસાય થયો એ જ બંધનું કારણ છે. એટલે આ રીતે બાહ્ય વસ્તુને બંધનું કારણ કયું નથી, બાહ્ય વસ્તુને બંધનું કારણ કયું નથી, અને અધ્યવસાન છે એને જ બંધનું કારણ કયું, અને બાહ્ય વસ્તુ છે તે અધ્યવસાનનું નિમિત્ત કારણ છે એમ કહેવાય. તો હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 125 ગાથા 265 મથાળું.
ગુરુદેવ કહે છે અહીંયા કે બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એવી શંકા ન કરવી, એ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે કોઈને એમ થાય કે પરમા એકપણાનો જે અધ્યવસાય તે બંધનું કારણ છે એમ કહ્યું, પણ સાથે બાહ્ય વસ્તુ જે એના સંબંધમાં છે તે પણ બંધનું કારણ છે કે નહીં? તો કહે છે કે બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એવી શંકા ન કરવી. બાહ્ય વસ્તુ અધ્યવસાન સિવાય બીજું પણ બંધનું કારણ છે એમ વિચાર ન કરવો, એવો વિકલ્પ પણ ન લાવો એવી શંકા ન કરવી, અર્થાત અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એવી શંકા કરવી યોગ્ય નથી. અધ્યવસાય જ એકમાત્ર બંધનું કારણ છે. બંધનું કારણ અધ્યવસાય એક જ છે, બીજું કાંઈ નથી. અને પછી બીજા પેરેગ્રાફમાં કહે છે કે બંધનું કારણ જે એકત્વ બુદ્ધિનો અધ્યવસાય તેને આશ્રય બાહ્ય વસ્તુનો છે. આ અધ્યવસાયને કોનો આશ્રય છે? બાહ્ય વસ્તુનો આશ્રય છે, પર પદાર્થનો આશ્રય છે. પણ તે બાહ્ય વસ્તુ પોતે બંધનું કારણ નથી. બાહ્ય વસ્તુ એ અધ્યવસાનનું નિમિત્ત છે, અધ્યવસાન થવામાં એ નિમિત્ત છે, પરંતુ બાહ્ય વસ્તુ પોતે કર્મબંધનું કારણ નથી. બંધનું કારણ તો એક અધ્યવસાય જ છે. અને આ અર્થની ગાથા 265માં કહે છે કે અધ્યવસાન જ બંધનું કારણ છે, બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન, તેના કારણપણાથી જ બાહ્ય વસ્તુને ચરિતાર્થપણું છે. બાહ્ય વસ્તુનું એ કાર્યક્ષેત્ર કેટલું છે? તો કે એ પેલા અધ્યવસાનને આશ્રયભૂત થાય છે. જુઓ શું કહ્યું કે બાહ્ય વસ્તુ અધ્યવસાનનો આશ્રય છે. જે અધ્યવસાન વિભાવના પરિણામ થયા તેનું નિમિત્ત બાહ્ય વસ્તુ છે, તથાપિ તે બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. છતાં પણ એ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. ગુરુદેવ અહીંયા દાખલો આપીને સમજાવે છે કે જુઓ, આ શરીર, ઇન્દ્રિય, વાણી, ધન, લક્ષ્મી, સ્ત્રી, પરિવાર અને આ બધી વસ્તુઓ, પર વસ્તુઓ, આ બધું છે ને, ઘર છે, કપડાં છે, કોમ્પ્યુટર છે, લક્ષ્મી છે, દાગીના છે, આ બધું છે ને, એ બધાના આશ્રયે એટલે નિમિત્તે એને જે મમતાનો ભાવ થાય એ અધ્યવસાન છે. એની સાથે શરીર છે, ઇન્દ્રિયો છે, વાણી છે, તો એની સાથે એને એકત્વ છે, તો એ પણ અધ્યવસાન છે. એટલે એ એકત્વ અથવા મમત્વ એ અધ્યવસાન થાય છે અને એ જ બંધનું કારણ છે. પણ એ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. શરીર આદિની ક્રિયા એ બંધનું કારણ નથી. કે આ બધા પરપદાર્થો આપણી સમીપમાં છે એ કોઈ બંધનું કારણ નથી. પણ એનું લક્ષ્ય કરીને જે વિભાવ ભાવ થાય છે, રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે, એ પરપદાર્થોનું મમત્વ છે. એના સંબંધમાં જે વિકારી ભાવ થાય છે એ અધ્યવસાન બંધનું કારણ છે. અને શરીર સાથે જે એકત્વ છે એ એકત્વ બંધનું કારણ છે, એટલે કે એ અધ્યવસાન બંધનું કારણ છે. પણ શરીર કે પરપદાર્થો, આ બાહ્ય વસ્તુઓ, એ કોઈ બંધનું કારણ નથી. આ શરીર, ધન, લક્ષ્મી ઇત્યાદિ આ બધું મારું છે એવી જે મમતા બુદ્ધિનો ભાવ છે તે જ બંધનું કારણ છે. ધન આદિ બાહ્ય વસ્તુઓ કંઈ બંધનું કારણ નથી. નહીતર તો જેને ઝાઝી લક્ષ્મી હોય, જેને વધારે પૈસા હોય, વધારે પદાર્થોનો સંયોગ મળ્યો હોય, તેને પછી વધારે બંધ થાય. વધારે પદાર્થો મળ્યા હોય, વધારે લક્ષ્મી મળી હોય, વધારે સામગ્રી મળી હોય, એ જો બંધનું કારણ થતું હોય તો એવાને વધારે બંધ પડે. અને જે થોડી લક્ષ્મીવાળા હોય, જેને કાંઈ મળ્યું નથી, એવા દરિદ્રને તો પછી બંધ પડે નહીં, અતિ અલ્પ બંધ પડવો જોઈએ.
એને થોડા બંધનું કારણ થાય, પણ એમ હોતું નથી, એવું થતું નથી. કોઈ દરિદ્ર હોય, ગરીબ હોય, ભિખારી હોય, પણ અંદર મમતાથી ખૂબ તૃષ્ણાવાન હોય તો તેને વિશેષ ઝાઝો પાપ બંધ થાય. તૃષ્ણા વધારે છે, વસ્તુઓ પદાર્થો નથી, પણ તૃષ્ણા વધારે છે એટલે અધ્યવસાન ઘણા છે એટલે પાપનો બંધ થાય. અને કોઈ સંપત્તિ વૈભવશીલ હોય પણ અંદરમાં મમતા રહિત હોય તો તેને અતિ અલ્પ બંધ થાય. જુઓ, ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હોય તેને 6 ખંડની સંપત્તિનો વૈભવ છે, પણ તેને અલ્પ બંધ છે, કેમ કે તેને રાગમાં અને બાહ્ય વૈભવમાં ક્યાંય મમતા નથી. બાહ્ય વૈભવ સાથે એને મમત્વ નથી અને એમાં એને રાગ નથી. આ પ્રમાણે બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, પણ તેમાં એકત્વનો અધ્યવસાય, એમાં મમત્વ, એનું લક્ષ કરતાં જે વિભાવ ભાવે પરિણમન થાય છે એ અધ્યવસાય જ બંધનું કારણ છે. અહીંયા આગળ 126માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અધ્યવસાન જ બંધનું કારણ છે, બાહ્ય વસ્તુ નહીં. કેમ? કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન, તેના કારણપણાથી જ બાહ્ય વસ્તુને ચરિતાર્થપણું છે. એટલે શું કે બંધનું કારણ જે અધ્યવસાન, એ અધ્યવસાન તેનું બાહ્ય વસ્તુ નિમિત્ત કારણ છે. બાહ્ય વસ્તુ ના નિમિત્તે અધ્યવસાન થાય છે. બાહ્ય વસ્તુ અધ્યવસાન કરાવે છે એમ નહીં, પણ બાહ્ય વસ્તુ એ અધ્યવસાન થવામાં નિમિત્ત કારણ છે. એટલે બાહ્ય વસ્તુની ચરિતાર્થતા એટલે સાર્થકતા બસ આટલી જ છે કે તે અધ્યવસાનનું તે કાળે નિમિત્ત થાય. અને અધ્યવસાન શું છે? એ બંધનું કારણ છે. અધ્યવસાનનું બાહ્ય નિમિત્ત થવામાં જ બાહ્ય વસ્તુનું કાર્યક્ષેત્ર પૂરું થાય છે. એ સિવાય બાહ્ય વસ્તુ બીજું કાંઈ કરતી જ નથી. અને ખરી રીતે જોઈએ તો બાહ્ય વસ્તુ એ કાંઈ અધ્યવસાન કરાવતી નથી, પણ અધ્યવસાન થાય છે તો બાહ્ય વસ્તુ છે અને એનો આશ્રય છે. એટલે બાહ્ય વસ્તુ નિમિત્ત છે અધ્યવસાન થવામાં, અને પછી અધ્યવસાન થયા એટલે કર્મ બંધ પડે છે. એટલે અધ્યવસાનનું બાહ્ય નિમિત્ત થવામાં જ એ બાહ્ય વસ્તુનું કાર્યક્ષેત્ર પૂરું થાય છે, એથી વિશેષ કાંઈ નહીં. મતલબ કે બાહ્ય વસ્તુ અધ્યવસાનમાં ફક્ત નિમિત્ત કારણ છે, બસ એટલું જ, બાકી એ કાંઈ કર્મબંધનું કારણ નથી. આગળ પણ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, આ શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધન, લક્ષ્મી ઇત્યાદિ એ બધું આપણી આસપાસમાં છે, આપણને મળ્યું છે, અને આપણે જ્યારે એને એમ માનીએ કે મને મળ્યું છે, એમાં આપણે રાગ કરીએ, એમાં રાગ કરીએ કે એકત્વ કરીએ તો અધ્યવસાન થાય, અને એવા અધ્યવસાન છે તે બંધનું કારણ છે. પણ આ કુટુંબ, પરિવાર, ધન, લક્ષ્મી, શરીર, સ્ત્રી એ બધું કાંઈ બંધનું કારણ નથી, પરંતુ એમાં જે એકત્વનો મોહ અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. અને તે સ્ત્રી, કુટુંબ, ધન આદિ બાહ્ય પદાર્થો તો એ અધ્યવસાનનું નિમિત્ત માત્ર છે, એ નિમિત્ત છે, ઉપાદાન નહીં. ઉપાદાન તો એમાં પોતાનું છે, પણ જ્યારે અધ્યવસાન થાય છે તો એ બાહ્ય પદાર્થો હોય છે અને બાહ્ય પદાર્થોનું લક્ષ થાય છે, એનું આલંબન છે અથવા તો એનો આશ્રય છે, એટલે અધ્યવસાન થાય છે. બાહ્ય પદાર્થો તરફ દ્રષ્ટિ કરવામાં જ ના આવે, એનું લક્ષ કરવામાં જ ના આવે, એનો આશ્રય કરવામાં જ ના આવે તો કાંઈ અધ્યવસાન થતા નથી. એટલે બાહ્ય પદાર્થો છે એ અધ્યવસાનનું નિમિત્ત માત્ર છે. અધ્યવસાયમાં બાહ્ય વસ્તુ નિમિત્ત હો, પણ નિમિત્ત છે માટે અધ્યવસાય થાય છે એમ નથી. એ તો દરેક નિમિત્તને માટે આપણે જાણીએ જ છીએ કે ખરેખર નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્તની હાજરી હોય છે. બાહ્ય વસ્તુ નિમિત્ત
આને અધ્યવસાય કરાવી દે છે એમ પણ નથી, કે જે નિમિત્ત છે એ અધ્યવસાય કરાવે છે એમ પણ નથી. બાહ્ય વસ્તુનું કાર્યપણું માત્ર એટલું જ છે કે અધ્યવસાનમાં તે અધ્યવસાનના સમયે એ કાળે કે અધ્યવસાનને આશ્રયભૂત થાય છે, પણ તે બાહ્ય પદાર્થ છે તે ખરેખર સીધે સીધા કાંઈ આને અધ્યવસાન કરાવી દે અથવા તો કર્મ બંધાવી દે એમ તો નથી. એટલે એ કાંઈ આનામાં અધ્યવસાન પણ કરાવતા નથી કે એ બંધનું કારણ પણ થતા નથી. પાના નંબર 127 ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે અહીં આચાર્ય દેવ એ દુઃખનું બંધનનું કારણ સમજાવે છે. કહે છે કે બંધનનું કારણ શરીર આદિ બાહ્ય વસ્તુ નથી. બંધનું કારણ, કર્મ બંધનું કારણ એ શરીર આદિ બાહ્ય વસ્તુ નથી, પણ એના આશરે આને ઉત્પન્ન થતો એના એકપણાનો મોહ એટલે કે અધ્યવસાય એ જ બંધનું કારણ છે. અહીં આચાર્ય દેવ જગતના પર પદાર્થોથી ભેદ જ્ઞાન કરાવે છે. કેવી રીતે ભેદ જ્ઞાન કરાવે છે? કે તારો ભાવ જે અધ્યવસાય છે તે તને બંધનું કારણ છે, તે તને નુકસાન કરતા છે, પણ પેલી સામી ચીજ કે જેને જોઈને તને એવો મમત્વનો કે એકત્વનો ભાવ એ થયો, એવા અધ્યવસાન થયા, એ ખરેખર એ ચીજ એ વસ્તુ એ કાંઈ કર્મબંધનું કારણ નથી. એ ચીજ છે એ કર્મબંધનું કારણ નથી, એના નિમિત્તે અધ્યવસાય થાય છે કે એમાં અધ્યવસાય થવામાં નિમિત્ત કારણ થાય છે, પણ ચીજ ખરેખર તને કાંઈ નુકસાન કરતા નથી. પણ એ ચીજનું લક્ષ કરીને તને અધ્યવસાય થાય છે એટલે કે અધ્યવસાય થવામાં એ કારણ છે. સામી ચીજ જગતમાં છે તે અધ્યવસાય થવામાં કારણ છે, પણ એ ચીજ ખરેખર તને નુકસાન પણ કરતી નથી ને લાભ પણ કરતી નથી. તારો અધ્યવસાય કાઢી નાખ, સામી ચીજ તો જગતમાં જેમ છે તેમ છે અને રહેશે, તે તને નુકસાન પણ કરશે નહીં અને લાભ પણ કરશે નહીં. પાના નંબર 128 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં પ્રશ્ન થાય છે કે જો બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી તો બાહ્ય વસ્તુનો પ્રસંગ ન કરો અને બાહ્ય વસ્તુનો ત્યાગ કરો, બાહ્ય વસ્તુને છોડી દો, એમ બાહ્ય વસ્તુનો નિષેધ શા માટે કરવામાં આવે છે? બાહ્ય વસ્તુને છોડવા માટેનો ઉપદેશ કેમ કરવામાં આવે છે? બાહ્ય વસ્તુ તો બંધનું કારણ નથી, તો પછી બાહ્ય વસ્તુને છોડવાનું કેમ કહેવામાં આવે છે? એનો ત્યાગ કરો એમ એનો નિષેધ શા માટે કરવામાં આવે છે? શિષ્ય પૂછે છે કે જો અધ્યવસાય એક જ બંધનું કારણ છે અને બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, આ શરીરની ક્રિયા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધન આદિ સામગ્રી એ બધું બંધનું કારણ નથી, તો પછી એ સ્ત્રી, પુત્ર, પરિવારને છોડીને, ઘરને છોડીને, ધન આદિને છોડીને તમે વૈરાગ્ય લો એવી વાત શા માટે કરવામાં આવે છે? એ બધાને છોડવાની વાત કરવામાં આવે છે ને? એ બધાને છોડો એવો ઉપદેશ આપવામાં આવે છે, તેનું શું કારણ છે? સ્ત્રીનો સંગ ન કરો, વ્યભિચારી પુરુષોનો પ્રસંગ ન કરો, કંદમૂળનું સેવન ન કરો, રાત્રિ ભોજન ન કરો ઇત્યાદિ પર વસ્તુનો આપ નિષેધ કરો છો, અને વળી પાછા એમ પણ કહો છો કે પર વસ્તુ બંધનું કારણ નથી, તો પછી એ પર વસ્તુનો નિષેધ શા માટે? આપ શા કારણથી એ પર વસ્તુનો નિષેધ કરવાનું કહો છો? બહુ સરસ પ્રશ્ન છે. હવે એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. જો અમૃતચંદ્રાચાર્ય ભગવાને પ્રશ્ન પણ પોતે ઉત્પન્ન કર્યો છે અહીંયા, અને એનું સમાધાન પણ પોતે આપ્યું છે, પણ એની સમજ જે ગુરુદેવે આપી છે એ બહુ સરળતાથી સમજાય એવી છે, એ આપણે સારી રીતે સમજીએ.
શું સમાધાન આપ્યું? કે અધ્યવસાનના નિષેધને માટે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે, આ એનું સમાધાન આપ્યું. ગુરુદેવ શું કહે છે કે પરજીવોને મારું, જીવાડું, પરની સાથે વ્યભિચાર કરવું ઇત્યાદિ, એવો જે અધ્યવસાય એકત્વપણાનો મોહ છે, તેનો નિષેધ કરવા માટે. શેનો નિષેધ કરવો છે? અધ્યવસાયનો. એ અધ્યવસાયનો નિષેધ કરવા માટે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. કેમ કે બાહ્ય વસ્તુ છે તે અધ્યવસાન માટે નિમિત્ત કારણ છે. બાહ્ય વસ્તુના આશ્રયે અધ્યવસાન થાય છે, એટલા માટે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ અથવા તો નિષેધ કરવામાં આવે છે. અંદર અભિપ્રાયમાં જે વિપરીત ભાવ છે, અંદર એટલે ભગવાન આત્માને જે વિભાવ પરિણામ થયા છે એ, અને એમાં અભિપ્રાય એવો જે વર્તે છે કે આ બીજા દ્વારા મને સુખની પ્રાપ્તિ થાય, અથવા તો શરીર અને આત્મા એક છે, શરીરના કાર્ય હું કરું છું, એવો અભિપ્રાય. એટલે કહે છે કે અંદર અભિપ્રાયમાં જે વિપરીત ભાવ છે, એ બધા ભાવ પોતાને અભિપ્રાયમાં છે, અને એવા ભાવને કારણે, એવા વિપરીત અભિપ્રાયને કારણે, એવા વિપરીત અભિનિવેશને કારણે જે અધ્યવસાન છે તે બંધનું કારણ છે, એટલે એનો નિષેધ કરવા માટે બાહ્ય વસ્તુનો નિષેધ કરાવ્યો છે. કેમ કે બાહ્ય વસ્તુ છે એ અધ્યવસાનનું કારણ છે. કોઈને બહારમાં પરિગ્રહના ઢગલા હોય, હીરા, માણેક, મોતી, જવેરાત, સ્ત્રી, પુત્ર, રાજ સંપત્તિ ઇત્યાદિ ઢગલાબંધ હોય, ત્યાં એ બાહ્ય ચીજો બંધનું કારણ નથી, એ તો સત્ય જ છે, એ તો વાત સાચી જ છે. કેમ કે એટલી બધી સંપત્તિ હોય અને જો એ બધાથી બંધ પડતો હોય તો એને ઘણો બંધ પડવો જોઈએ, એટલે એ બંધનું કારણ નથી, એ તો સાચી વાત છે. છતાં પણ એ એટલી વસ્તુઓ છે ને, અને એ વસ્તુઓના તરફ એને મમતા થાય છે, તો એ મમતા છે એ વિપરીત અભિપ્રાય છે, અને એ અધ્યવસાન બંધનું કારણ છે. તેથી એ પરચીજો છોડવાનો ઉપદેશ આપવામાં આવે છે. ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે, કહે છે કે આ બધી સંપત્તિ ઢગલાબંધ હોય ત્યાં એ બાહ્ય ચીજો બંધનું કારણ નથી, એ તો સત્ય જ છે, એ તો આપણે સમજ્યા. પણ એમના તરફના આશ્રયવાળો મમતાનો જે વિપરીત અભિપ્રાય છે, એમના તરફ મમતાનો જે વિપરીત અભિપ્રાય, એટલે એ મારા છે એવો અભિપ્રાય, એ વિપરીત અભિપ્રાય, એ ખોટો અભિપ્રાય, એ ખોટી શ્રદ્ધા, એ ઊંધી માન્યતા. જે પોતાનું નથી એને પોતાનું માનવું, મમતા કરવી, મારા છે એનું હું જે ધારું તે કરી શકું, એવો મમતાનો જે વિપરીત અભિપ્રાય છે તે બંધનું જ કારણ છે. તેથી તે મોહયુક્ત વિપરીત ભાવના નિષેધ માટે એવો મોહ થાય છે, એવા વિપરીત ભાવ થાય છે, એવા વિપરીત ભાવને છોડાવવા માટે, એનો નિષેધ કરવા માટે બાહ્ય વસ્તુનો નિષેધ કહેવામાં આવ્યો છે. અહીં કહે છે, અમે જે બાહ્ય વસ્તુનો પ્રતિષેધ કરીએ છીએ, નિષેધ કરીએ છીએ, એ તો એના આશ્રયભૂત જે મિથ્યા ભાવ છે, એ મિથ્યા અધ્યવસાન છે, તેનો નિષેધ કરાવવા માટે કરીએ છીએ. કરાવવો છે નિષેધ તો પેલા મિથ્યા અધ્યવસાનનો, પણ જે મિથ્યા અધ્યવસાનનું કારણ છે એવી એ વસ્તુઓને ત્યાગવાનું કહેવામાં આવે છે. સાથે અધ્યવસાનને તો ત્યાગવાનું જ છે, પણ અધ્યવસાનના ત્યાગ માટે એ વસ્તુઓનો નિષેધનો ઉપદેશ કરવામાં આવે છે. અધ્યવસાનને બાહ્ય વસ્તુ આશ્રયભૂત છે. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી, એટલે કે ઉપજતું નથી. બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન ઉપજતું નથી, એટલે એ બાહ્ય વસ્તુનો નિષેધ કરવાનું કહેવામાં આવે છે. હવે પાના નંબર 129 ઉપર આ વાતને વધારે સમજાવે છે કે બાહ્ય વસ્તુના આશ્રય વિના, બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન ઉપજતું નથી. ગુરુદેવ કહે છે
જોયું જે કાંઈ વિભાવના પરિણામ થાય છે એ પરિણામને બાહ્ય વસ્તુ નિમિત્ત છે, બાહ્ય વસ્તુનું નિમિત્ત છે તો એવા અધ્યવસાન થાય છે, એ વિભાવના પરિણામ બાહ્ય વસ્તુના પરદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે. પરદ્રવ્યનો આશ્રય, પરવસ્તુનો આશ્રય, જેમ કે આ કોમ્પ્યુટરનો આશ્રય કે આ ટેબલનો આશ્રય કે આ ચેરનો આશ્રય કે આ સંપત્તિનો આશ્રય કે આ કારનો આશ્રય, એ બધાનો આશ્રય એટલે શું? એનો અર્થ એ થયો કે એ સારા છે, મારા છે, અથવા તો એને લીધે મને લાભ છે એવા વિભાવ ભાવે પરિણમન થવું, એને અહીંયા આશ્રય કહેવામાં આવ્યો છે. એ પરિણામ એવા થવા વિભાવ ભાવે, એમાં એ પર વસ્તુ તરફનું મમત્વ કે એકત્વ છે એટલે એવા પરિણામ થાય છે, અને એમ એ આશ્રય થયો. આશ્રય કઈ રીતે થયો? કે પર વસ્તુ છે અને પછી પર વસ્તુનું લક્ષ્ય કરીને એ પર વસ્તુ મને ઉપયોગી છે, મને લાભદાયી છે, એ મારી છે, એમાં હું આમ ફેરફાર કરું, વગેરે વગેરે જે કંઈ ભાવ થયા એ મિથ્યા ભાવ છે, એવા પરિણામ એ અધ્યવસાન છે, અને એવા અધ્યવસાન થવાનું કારણ એ પર વસ્તુ છે, નિમિત્તથી એમ કહેવાય. ખરેખર પર વસ્તુ જાતે કંઈ તમને અધ્યવસાન કરાવે છે એમ તો નથી, પણ છતાંય એ પર વસ્તુ છે તો એનો આશ્રય થયો, એના તરફ રાગ ના કે દ્વેષના ભાવ કે મોહના ભાવ થયા અને એમ અધ્યવસાન થયું. એટલે એવા પરિણામ બાહ્ય વસ્તુના પરદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે. જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ નિર્વિકાર નિર્મળ ધર્મના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ નિર્મળ પરિણામ છે, એ ધર્મના પરિણામ છે, એ સ્વદ્રવ્યનો આશ્રય કરતા ઉત્પન્ન થાય છે, એ સ્વદ્રવ્યના આશ્રય ઉત્પન્ન થાય છે. છતાં એ સ્વદ્રવ્ય શ્રીકાળી ચૈતન્ય મહાપ્રભુ છે, તે મોક્ષનું કારણ નથી. આ બીજી વાત કરી. મૂળ તો અહીંયા સમજાવવું તો એટલું છે કે જેમ આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિર્વિકાર નિર્મળ પરિણામ છે એ સ્વદ્રવ્યના આશ્રય ઉત્પન્ન થાય છે, તેવી રીતે પેલી બાહ્ય વસ્તુ પરદ્રવ્યના આશ્રયે એવા અધ્યવસાન ઉત્પન્ન થાય છે જે કર્મબંધનું કારણ છે. આ વાત કહેવી છે. પણ અહીંયા વચમાં એક બીજી વાત ગુરુદેવે કરી કે આવા નિર્મળ પરિણામ જે સ્વદ્રવ્યના આશ્રય ઉત્પન્ન થાય છે, છતાં એ સ્વદ્રવ્ય શ્રીકાળી ચૈતન્ય મહાપ્રભુ છે તે મોક્ષનું કારણ નથી. જરાક સૂક્ષ્મતાથી વાત સમજવાની છે. અહીંયા તો વાતમાંથી બીજી વાત આવી ગઈ છે. ખરેખર એ સ્વદ્રવ્ય, એ દ્રવ્ય છે, એ કાંઈ મોક્ષનું કારણ નથી. તો મોક્ષનું કારણ શું છે? મોક્ષનું કારણ તો જે પરિણામ થયા ને, શુદ્ધ નિર્મળ પરિણામ થયા, એ મોક્ષનું કારણ છે. સ્વદ્રવ્ય જે ત્રિકાળી ચૈતન્ય મહાપ્રભુ છે તે મોક્ષનું કારણ નથી. કેમ કે મોક્ષનું કારણ તો શુદ્ધ રત્નત્રયના પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિર્વિકાર પરિણામ, નિર્મળ પરિણામ એ મોક્ષનું કારણ છે. શુદ્ધ રત્નત્રયના પરિણામ ને સંવર નિદ્રાના પરિણામ ને આશ્રય સ્વદ્રવ્યનો છે. એ સ્વદ્રવ્યના આશ્રય એવા પરિણામ થાય છે અને એ મોક્ષનું કારણ છે. પણ અહીંયા આશ્રય સ્વદ્રવ્યનો થયો માટે એવા પરિણામ થયા છે, એને સ્વદ્રવ્ય છે એ ખરેખર એ મોક્ષનું કારણ નથી. સ્વદ્રવ્ય છે એ મોક્ષનું કારણ નથી, પણ એવા સ્વદ્રવ્યના આશ્રયે જે પરિણામ થયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ થયા એ મોક્ષનું કારણ છે, તેવી જ રીતે પરદ્રવ્યના આશ્રયે જે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ તથા પરિગ્રહના અશુભ પરિણામ થાય એ બધા પરિણામ હોય, અથવા તો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના શુભ પરિણામ એ બીજા કોઈ પરદ્રવ્યના આશ્રય થાય. બીજા પરદ્રવ્ય એટલે કે તીર્થંકર ભગવાનની પ્રતિમાને જોઈને કે આ શાસ્ત્ર વગેરેને જોઈને કે એને કારણે એવા શુભ પરિણામ થયા હોય, તો એ રીતે એ પેલા અશુભ પરિણામ કે શુભ પરિણામ જે થાય છે એ બંનેમાં પરદ્રવ્યનો આશ્રય છે, અને એ પરિણામ છે એ અધ્યવસાન
એ મિથ્યાદ્યવસાન છે અને એ બંધનું કારણ છે. ત્રિકાળી ચૈતન્ય મહાપ્રભુ સ્વદ્રવ્ય છે, એનો આશ્રય કરતાં નિર્મળ પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે અને એ મોક્ષનું કારણ છે. જ્યારે પરદ્રવ્યના આશ્રય શુભ કે અશુભ પરિણામ થાય છે, એવા અધ્યવસાય થાય છે, એ કર્મબંધનું કારણ થાય છે, એ સંસારનું કારણ થાય છે. બહુ સહેલાઈથી સરસ રીતે તુલના કરી અને ગુરુદેવે આ વાત આપણને સમજાવી દીધી. કહે છે કે શુભ પરિણામ પરદ્રવ્યના આશ્રય થાય છે, છતાં એ પરદ્રવ્ય છે તે બંધનું કારણ નથી. અહીંયા પહેલાં શું કહ્યું કે સ્વદ્રવ્ય છે તે મોક્ષનું કારણ નથી, એવી રીતે અહીંયા આ જે પરદ્રવ્ય છે જેને કારણે આ શુભ પરિણામ થયા, એવા અધ્યવસાય થયા જે બંધનું કારણ છે, તો એવા એ પરિણામ થવામાં પેલું પરદ્રવ્ય છે એ કાંઈ બંધનું કારણ નથી, પણ એમાં જે પોતાનો મિથ્યા અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. એ શુભાશુભ પરિણામ બધાએ સઘળા પરદ્રવ્યના આશ્રય એ જ ઉત્પન્ન થાય છે, તો પણ એ પરદ્રવ્ય બંધનું કારણ નથી. બહુ સરસ તુલના કરી છે, ફરીથી વાંચી જવા જેવી છે, ફરીથી સમજવા જેવી છે. એક તરફ સ્વદ્રવ્ય લીધું છે, બીજી તરફ પરદ્રવ્ય લીધું છે. સ્વદ્રવ્યના આશ્રયે નિર્મળ પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રરૂપ એ રત્નત્રયના પરિણામ છે અને એ પરિણામ મોક્ષનું કારણ છે, ત્યારે પેલું સ્વદ્રવ્ય મોક્ષનું કારણ નથી. તો બીજી તરફ અહીંયા પરદ્રવ્ય જે છે એ પરદ્રવ્યના આશ્રયે જે પરિણામ થાય છે, શુભાશુભ પરિણામ થયા, એ અધ્યવસાય છે, એ કર્મબંધનું કારણ છે, પણ પેલું પરદ્રવ્ય છે એ તો પરબંધનું, એ તો કર્મબંધનું કારણ નથી. પરદ્રવ્ય છે એ કર્મબંધનું કારણ નથી, પણ પરદ્રવ્યના આશ્રયે જે પરિણામ થયા, શુભાશુભ ભાવ થયા, એ મિથ્યા અધ્યવસાન છે, એ કર્મબંધનું કારણ છે. પારા નંબર 129 ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પ્રવચન સારમાં જ્ઞાન અધિકાર ગાથા 67માં આવે છે કે વિષયો અકિંચિત કર છે. વિષયો અકિંચિત કર છે એટલે કે પાંચ ઇન્દ્રિયના વિષયો કાંઈ કરતા નથી, જીવને રાગરૂપ વિભાવના પરિણામ કરાવતા નથી, અકિંચિત કર છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો, આ દ્રવ્ય ઇન્દ્રિય છે, પછી ભાવ ઇન્દ્રિય છે અને એના વિષયો છે. આ જીભ છે, એનો સ્વાદ છે, તો સ્વાદ કરીએ છીએ તો એનો વિષય છે ને, આ ખાવાના પદાર્થો એ બધા એનો વિષય છે ને. એ રીતે આંખથી જે જોઈએ છીએ એ બધા એના વિષય છે ને, સિનેમા જોઈએ છીએ, નાટક જોઈએ છીએ ને, ટીવી જોઈએ છીએ ને, બધો એ બધો વિષય છે ને એનો, જે કંઈ જોવામાં આવે છે એ બધું. એટલે એવી પાંચેય ઇન્દ્રિયોના વિષયો છે, એ વિષયો ખરેખર કાંઈ રાગરૂપ વિભાવના પરિણામ કરાવતા નથી. વિષયો તો વિષયોમાં રહ્યા, એ કાંઈ એવા પરિણામ કરાવતા નથી. પાંચેય ઇન્દ્રિયોના વિષયો છે અને એ તરફનું લક્ષ જીવને થાય છે, એમાં એ રાગ દ્વેષ મોહના ભાવે પરિણમે છે, અજ્ઞાન ભાવે પરિણમે છે, ત્યારે એ વિષયો છે એ એવા વિભાવ ભાવનું એ નિમિત્ત કારણ થાય છે અને એવા વિભાવ ભાવ છે એ કર્મબંધનું કારણ છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે એ વિષયો અકિંચિત કર છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને રાગરૂપ વિભાવના પરિણામ કરાવતા નથી, પણ જીવ પોતે જ વિષયો પ્રતિ, વિષયો પ્રત્યે એ મોહિત થાય છે અને રાગાદિરૂપ પરિણમે છે. જીવ પોતે જે રાગાદિ પરિણામ કરે એમાં એ પર ચીજનું આશ્રયપણું ભલે હો, એનો આશ્રય લે, પણ તે પરિણામ કાંઈ પર ચીજ કરાવે છે એમ નથી. પર ચીજના કરાવ્યા એ પરિણામ થાય છે એમ નથી, પરિણામ તો પોતે કરે છે. એ વાત પ્રવચન સારમાં ગાથા 67માં આવે છે. ગુરુદેવ કહે છે કે તે રાગાદિ પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે થતા નથી. સ્વદ્રવ્યના આશ્રયે જે પરિણામ થાય છે એ તો નિર્મળ પરિણામ થાય છે, પણ
પરદ્રવ્યના આશ્રયે જ કેવા રાગાદી પરિણામ થાય છે, પરંતુ પરદ્રવ્ય એ કાંઈ બંધનું કારણ નથી. છતાં પરદ્રવ્યનો આશ્રય, એનું લક્ષ છોડાવવા, પરદ્રવ્યથી પ્રસંગ ન કરો એમ ઉપદેશ આપવામાં આવે છે. આ સમાધાન ચાલી રહ્યું છે કે પરદ્રવ્ય જે ખરેખર બંધનું કારણ નથી એને છોડવાનો ઉપદેશ, એને ત્યાગવાનો ઉપદેશ શા માટે કરવામાં આવ્યો છે? તો આ રીતે અહીંયા સમાધાન ગુરુદેવ આપી રહ્યા છે. કહે છે કે અધ્યવસાય છોડાવવા પરને છોડાવે છે, પર દ્રવ્યને છોડવાની વાત કરી, પર વસ્તુને છોડવાની વાત કરી, પણ પરને છોડાવવા અધ્યવસાન છોડાવે છે એમ નથી. શું કહ્યું? અધ્યવસાન છોડાવવા છે એટલે પેલા પરને છોડાવવાની વાત કરી છે, પણ પેલા પરને છોડાવવા અધ્યવસાન છોડાવે છે એમ નથી. કેમ કે પર ચીજ તો છૂટી જ છે, એટલે પરને ક્યાં છોડવાનો પ્રસંગ છે? એ તો છૂટી જ છે, પણ અધ્યવસાન છોડાવવા છે એટલે એ રીતે એ પરને છોડાવે છે. પરને છોડો એમ કહ્યું ત્યાં પરના આશ્રય થતા અધ્યવસાનને છોડવાની વાત છે. ખરેખર તો એમ કરાવવું છે. પરને છોડો એટલે પર તરફના રાગને છોડો, એના તરફના દ્વેષને છોડો, એના તરફના મોહને છોડો, એના તરફ જે એકત્વ બુદ્ધિ છે, મમત્વ બુદ્ધિ છે, એના તરફ કર્તૃત્વ ભાવ છે, ભોક્તૃત્વ ભાવ છે, એ બધાને છોડવાની વાત છે. એટલે એમ એ પરને છોડવાની વાત કરી છે. બાકી પર પદાર્થ તો છૂટો જ પડ્યો છે. આમાં તો એનું લક્ષ્ય જે પર ઉપર છે તે પલટીને લક્ષ્ય સ્વ ઉપર જાય, બસ આટલી વાત છે. 11મી ગાથામાં આવ્યું છે ને, ભૂતત્તમ અસિદો ખલુ કરીને વાત આવી છે ને, તો એનો અર્થ પણ એ રીતે જ છે કે ભૂતાર્થ નામ સ્વદ્રવ્યના આશ્રયે લક્ષે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. એટલે સ્વનું લક્ષ કરાવવું છે એટલે પરનું લક્ષ છોડાવીને સ્વલક્ષ થાય છે. એટલે પરને છોડો એટલે કે પર તરફનું લક્ષ છોડો એટલે પર તરફનો રાગ કે દ્વેષ કે મોહ એવા પરિણામ થાય નહીં, અધ્યવસાન થાય નહીં, અને સ્વનો આશ્રય પછી થાય. એટલે સ્વના આશ્રયે ધર્મ છે, સ્વના આશ્રયે સમ્યક દર્શન છે, સ્વના આશ્રયે સંકિત છે. તો એવું કરવાનું છે એટલા માટે પરનું લક્ષ છોડાવીને સ્વ તરફ લઈ જાય છે. આ વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો પાના નંબર 130 ઉપર કે વાત તો બરાબર, પણ કોઈ સ્વનું લક્ષ ન કરે તો, સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો? સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો ખલાસ. ગુરુદેવ કહે છે કે સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો ખલાસ, એને પરદ્રવ્યના લક્ષે વિભાવરૂપ મિથ્યા અધિવસાય જ થાય અને એથી બંધન જ થાય. આ તો સીધી વાત છે. સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો કહે છે કે વસ્તુઓ બધી છોડવાની વાત કરી તો એ બધું છોડે, પણ સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો કાંઈ અર્થ જ નથી. તો એને પર વસ્તુઓ જે છૂટી છે એમાં છોડ્યું શું? એ તો છૂટી જ હતી. પર પદાર્થોને છોડવાનો ઉપદેશમાં ખરેખર તો એના તરફના અધ્યવસાન છોડાવા છે એમ ઉપદેશ છે. અને એ પર પદાર્થોને છોડી દે અને સ્વનું લક્ષ નથી કરતો તો શું થાય? તો ગુરુદેવ કહે છે કે સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો કલાસ, એને તો પછી પરદ્રવ્યના લક્ષે વિભાવરૂપ મિથ્યા અધ્યવસાય જ થાય છે. એટલે સાચા અર્થમાં એ કંઈ પરદ્રવ્યનું લક્ષ છોડતો જ નથી. પરદ્રવ્યને છોડીને ભલે ને જંગલમાં ચાલ્યો જાય, આ ઘર બાર બધાને છોડી અને જંગલમાં ચાલ્યો જાય, અને જો સ્વનું લક્ષ નથી કરતો તો એનો અર્થ એ છે કે હજી એને પરનું લક્ષ જ છે અને પરદ્રવ્યના લક્ષે એને વિભાવરૂપ મિથ્યા અધ્યવસાન થાય જ છે અને એથી એને બંધ જ પડશે. આ તો સીધું છે, સરળતાપૂર્વક સમજાય એવું છે. ગુરુદેવ એનો વિસ્તાર કરીને સમજાવે છે, બહુ સરસ વાત મૂકી છે. અહીંયા ધર્મની સમજ આપી છે કે કોને ધર્મ કહેવાય, આપણે કેવી માન્યતાને ધર્મ માનીએ છીએ અને કેવી માન્યતાને ખરેખર ધર્મ માનવો જોઈએ, એ બે વાત અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધી છે. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો કંદ, એકલા આનંદનું દળ છે. પોતે એના પર લક્ષ કરે એટલે એની ઉપર લક્ષ કરે એટલે સ્વ ઉપર લક્ષ કરે, જે
અતિન્દ્રિય આનંદનું દળ છે એવો ભગવાન આત્મા એના ઉપર લક્ષ કરે તો જે પરિણામ થાય એ રત્નત્રયના પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય, એટલે એ મોક્ષ માર્ગના પરિણામ થયા, એ મોક્ષના પરિણામ થયા, એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય. છતાં એ ત્રિકાળી દ્રવ્ય મોક્ષના પરિણામ કરાવતું નથી. આશ્રય એનો કરવાનો છે, દ્રવ્યનો આશ્રય કરવાનો છે. ત્રિકાળી જે દ્રવ્ય, જે ત્રિકાળ શુદ્ધ છે એવું એ દ્રવ્ય, એ દ્રવ્યનો આશ્રય કરવાનો છે. છતાં એ દ્રવ્ય કાંઈ મોક્ષના પરિણામ કરાવે છે એમ નહીં, પણ એનો આશ્રય થતાં જે પરિણામ થયા એ નિર્મળ પરિણામ થયા અને એ પરિણામ એ મોક્ષનું કારણ છે. એટલે કહે છે કે એ મોક્ષનું કારણ થાય છે એવા પરિણામ એ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરતાં જ થાય છે. એટલે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરવામાં આવે છે ત્યારે એવા પરિણામ થાય છે, છતાં પણ એ ત્રિકાળી દ્રવ્ય મોક્ષના પરિણામ કરાવતું નથી. નિશ્ચયથી મોક્ષના પરિણામનું એક ત્રિકાળી ધ્રુવ એ દાતા નથી, મોક્ષના પરિણામ દેનારું એ નથી. ત્રિકાળી ધ્રુવ જેનું લક્ષ્ય કરવાનું વારંવાર આપણને કહેવામાં આવે છે ને કે ત્રિકાળી ધ્રુવ પર દ્રષ્ટિ કરો, એનું લક્ષ્ય કરો, એનો આશ્રય કરો અને એનો આશ્રય કરતાં તમને નિર્મળ જ્ઞાનની પર્યાય, નિર્મળ દર્શનની પર્યાય, નિર્મળ ચારિત્રની પર્યાય પ્રગટ થશે. આ જે કહીએ છીએ તો એમાં એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ કાંઈ એવા પરિણામ દેનારું દાતા નથી, એ કાંઈ એવા મોક્ષના પરિણામ કરાવતું નથી. બહુ સરસ વાત મૂકી છે. શું કહ્યું કે એ મોક્ષના પરિણામનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એ કંઈ દેનારું દાતા નથી. શુદ્ધ રત્નત્રય રૂપ જે મોક્ષનો માર્ગ, તે મોક્ષ માર્ગની પર્યાયનું લક્ષ્ય ત્રિકાળી દ્રવ્ય ઉપર છે, પણ દ્રવ્ય એ પર્યાયનો દેનારો દાતા નથી. મોક્ષ માર્ગ અને મોક્ષની પર્યાયનો કરતા દ્રવ્ય નથી, ત્રિકાળી દ્રવ્ય નથી, તો કોણ છે? તો પછી પ્રશ્ન થાય કે એવા પરિણામનો દાતા એ ત્રિકાળી દ્રવ્ય નથી તો કોણ છે? તો કે એ પર્યાય પોતે જ પોતાનો કરતા છે. એ પરિણામ જે થયા નિર્મળ પર્યાય થઈ, નિર્મળ પરિણામ થયા શુદ્ધ રત્નત્રય રૂપ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિર્મળ પરિણામ છે. એવા નિર્મળ પરિણામ થયા, એવી નિર્મળ પર્યાય થઈ, એ પર્યાયનો કરતા પોતે જ છે. પણ એ વખતે લક્ષ, લક્ષ્ય ત્રિકાળી ધ્રુવ ઉપર હોય છે, એનો આશ્રય કરતાં એવા પરિણામ થાય છે. છતાં પણ એ ત્રિકાળી ધ્રુવ એવા પર્યાયનો દેનારો દાતા નથી, તો પછી એ પર્યાયનો કરતા દ્રવ્ય નથી તો એ પર્યાય થઈ કેવી રીતે? એનો કરતા કોણ છે? ગુરુદેવે બહુ સરસ રીતે એ વાત સમજાવી છે કે એ પર્યાય પોતે જ પોતાનો કરતા છે. પ્રવચન સારમાં પર્યાયના ષટકારકો એના પોતાના, છએ છ કારક એના પોતાના છે, દરેક પર્યાય સ્વતંત્ર છે, એ બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે અહીંયા એ વાતને લીધી છે. પ્રશ્ન કર્યો કે પર્યાય આવે છે તો દ્રવ્યમાંથી ને? ગુરુદેવ કહે છે કે દ્રવ્યમાંથી આવે છે એમ કહેવું એ વ્યવહાર છે, બાકી પર્યાય થાય છે તે પોતે પોતાના કારણથી, પોતાના સત્કારકપણે થાય છે. એના છએ છ કારક એના પોતાના, પર્યાયનો કરતા પણ પર્યાય પોતે, એનું કર્મ પણ પર્યાય પોતે, એનું કરણ એટલે સાધન પણ પર્યાય પોતે, એનું સંપ્રદાન એટલે જેને એનો લાભ થાય છે એ પણ પર્યાય પોતે, એનું અપાદાન એટલે જેના દ્વારા પર્યાય થઈ છે એ પણ પર્યાય પોતે, અને એનું અધિકરણ એટલે એનો આધાર એ પણ પર્યાય પોતે. એમ છએ છ કારક પર્યાયના પોતાના છે. પર્યાય પોતે પોતાના સત્કારકપણે થાય છે. જો દ્રવ્યથી થાય તો એક સરખી પર્યાય થવી જોઈએ, પણ એમ તો થતું નથી. માટે ખરેખર પર્યાય પર્યાયથી પોતાથી થાય છે. પર્યાયમાં થોડી શુદ્ધિ, વધારે શુદ્ધિ, એથી વધારે શુદ્ધિ એવી તારતમ્યતા આવે છે,
પર્યાયના પોતાના કારણે આવે છે. જો શું તર્ક લીધો છે અહીંયા? એવો તર્ક લીધો કે જો દ્રવ્યથી એ પર્યાય થાય તો દ્રવ્ય તો ધ્રુવ છે, ત્રિકાળ એક સરખું જ રહે છે, તો પછી એક સરખી પર્યાય થવી જોઈએ. પણ આવી નિર્મળ પર્યાયમાં પણ એમાં શુદ્ધિ થોડી છે, વધારે છે અને એથી વધારે છે, એમ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. જેમ 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 એના પરિણામો એવા આગળ વધતા થાય છે, ચોથા ગુણસ્થાને જે પરિણામ થાય છે, પાંચમે થાય છે, સાતમે થાય છે, અને પછી શ્રેણી ચઢે છે ત્યારે જે પરિણામ થાય છે એમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એટલે એ પર્યાયમાં થોડી શુદ્ધિ કે વધારે શુદ્ધિ કે એથી વધારે શુદ્ધિ એવી તારતમ્યતા આવે છે, તો એ તારતમ્યતા આવવાનું કારણ પર્યાયનું પોતાનું છે, એને કારણે એ આવે છે. જો એ દ્રવ્યથી થતી હોય તો એ એક સરખી થવી જોઈએ. આ તર્ક દ્વારા આપણને સમજાયું કે પર્યાયના પોતાના કારણે એવી તારતમ્યતા આવે છે. કેવી તારતમ્યતા? કે પર્યાયમાં થોડી શુદ્ધિ કે વધારે શુદ્ધિ કે એથી વધારે શુદ્ધિ એવી તારતમ્યતા પર્યાયમાં આવે છે, તે પર્યાયના પોતાના કારણે આવે છે. હા, એટલું છે કે એ શુદ્ધ પર્યાયનો આશ્રય સ્વદ્રવ્ય છે, બીજાના આશ્રયે શુદ્ધ પરિણામ થતા નથી. શુદ્ધ પર્યાય થઈ તો એ વખતે સ્વદ્રવ્યનો જ આશ્રય હોય, એટલે સ્વદ્રવ્યના આશ્રયે, ધ્રુવના આશ્રયે એવા પરિણામ થાય છે, એવી નિર્મળ પર્યાય થાય છે. પણ એ પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે એવી તારતમ્યતા છે, એટલે એમ કહેવાય કે એ દ્રવ્યના કારણે નથી એવું એ સિદ્ધ થાય છે. અને બીજી રીતે પણ જોઈએ તો પર્યાયનું કારણ પર્યાયનું પોતાનું છે, પર્યાયના ષટકારકો એના પોતાના છે, એટલે પર્યાય પર્યાયના કારણે ઉત્પન્ન થાય છે. એમાં દ્રવ્ય કાંઈ એવી નિર્મળ પર્યાય ઉત્પન્ન કરે છે, એવા નિર્મળ પરિણામ કરે છે એમ નથી. પણ એવા દ્રવ્યનો, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ધ્રુવનો આશ્રય હોય ત્યારે જ એવા પરિણામ થાય છે. જો ગુરુદેવ કેટલી બધી તત્વની વાત આપણને સમજાવે છે. મૂળ ગાથાની અંદર તો પર વસ્તુ છે, એ પર વસ્તુના આશ્રયે એવા અધ્યવસાય થાય છે એટલી વાત લીધી હતી કે એવા વિભાવભાવરૂપ પરિણમન થાય છે, એ પર વસ્તુના આશ્રયે એવા અધ્યવસાય થાય છે એટલી વાત લીધી. પણ અહીંયા તો ગુરુદેવે ઘણી મોટી વાત આપણને સમજાવી દીધી કે સ્વદ્રવ્ય છે એના આશ્રયે જે પરિણામ થાય છે, એ પરિણામ કઈ રીતે થાય છે, એનું કારણ શું છે, એ પરિણામ કેવા છે, આ બધું સરસ રીતે સમજાવી દીધું. ગુરુદેવની આ જ વિશેષતા છે કે ગમે તે ગાથા ચાલતી હોય પણ એમાં સાથે રહેલી બીજી જે વાત, એના જેવી જે વાત છે, મહત્વની વાત, પ્રયોજનભૂત વાત છે, એ આપણને સમજાવે છે. અને દરેક ગાથા વખતે આપણને સમ્યક દર્શનની વાત, મુક્તિના માર્ગની વાત આપણને જરૂરથી કરે છે. હવે પાછી મૂળ ગાથાની વાત કરતા ગુરુદેવ કહે છે, આજે જે વાત સમજાવી એ વાતને ઉદાહરણ તરીકે લઈ અને સમજાવી. મૂળ વાત આ સમજાવવી છે તત્વની, એ તો એ અહીંયા એક રીતે જોઈએ તો એ ઉદાહરણ છે. એટલે કહે છે કે આ જે રીતે થાય છે, શુદ્ધ પરિણામ જે રીતે થાય છે, તેવી રીતે હિંસા, જૂઠ, ચોરી આદિ તથા ભક્તિ, દયા, દાન, વ્રત, પૂજા આદિ એવા શુભ કે અશુભ ભાવો, એવા એમાં હિંસા, જૂઠ, ચોરી આદિ એ જે છે તે અશુભ ભાવ છે, અને દયા, દાન, વ્રત જે છે એ શુભ ભાવ છે. એટલે એવા અશુભ કે શુભ ભાવમાં પણ જે મંદતા, તીવ્રતારૂપ તારતમ્યતા એટલે વિષમતા આવે છે, એમાં પણ તીવ્રતા ઓછી વધતી છે, તો એ પણ પર્યાયના પોતાના કારણે આવે છે, એ પરના કારણે નહીં. પણ એ ભાવ થવામાં એ પોતાનું કારણ છે, પણ પરનું કારણ નથી. એટલે કે પેલી સામી ચીજ છે, પર વસ્તુ છે, એનો જેનો આશ્રય કરવાથી આ પરિણામ થયા છે, એ વસ્તુ એ કાંઈ કરતી નથી. આ પર્યાય થઈ એ પર્યાયમાં
મંદતા અને તીવ્રતા રૂપ જે તારતમ્યતા વિષમતા દેખાય છે તો એ એનું કારણ પર્યાયનું પોતાનું છે, પણ એમ નથી કે પેલી પર ચીજ જેનો આશ્રય કર્યો હતો એ ચીજને કારણે એવી મંદતા તીવ્રતા રૂપ તારતમ્યતા છે એમ નથી. શું કહે છે કે એ પર્યાયમાં એવી મંદતા તીવ્રતા રૂપ તારતમ્યતા આવે છે એ પણ પર્યાયના પોતાના કારણે આવે છે, પરના કારણે નહીં, પણ એ ભાવ થવામાં સામી પરચીજનો આશ્રય અવશ્ય હોય છે. પરચીજનો આશ્રય તો હોય જ છે અને અધ્યવસાનને પર વસ્તુનો આશ્રય નિયમથી હોય છે. બધું એક સાથે સ્પષ્ટ કરી દીધું. ફરી એક પ્રશ્ન થયો કે બાહ્ય વસ્તુ વર્તમાન વિદ્યમાન ન હોય તો પણ પરિણામ એટલે અધ્યવસાય તો થાય છે, એનું શું? બાહ્ય વસ્તુ વર્તમાનમાં એ હોય નહીં, વિદ્યમાન ન હોય તો પણ પરિણામ એટલે એવા અધ્યવસાય તો થાય છે. તમે કહો છો કે પર વસ્તુનો આશ્રય હોય ત્યારે જ એવા અધ્યવસાય થાય છે, તો આ કઈ રીતે? ગુરુદેવ ઉત્તર આપે છે કે ભાઈ, પરિણામ એ અધ્યવસાય થાય એને બાહ્ય વસ્તુનો આશ્રય તો અવશ્ય હોય છે, પણ તે બાહ્ય વસ્તુ વર્તમાન વિદ્યમાન જ હોય કે સમીપ જ હોય એવો નિયમ નથી. અને એ વાતને પંડિત ટોડરમલજીએ પણ સમજાવી છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં ચોથા અધિકારમાં આવે છે કે પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમના સંકલ્પ વડે જ રાગ દ્વેષ થાય છે. એવા પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી, તીવ્ર મોહને કારણે, સામે વસ્તુ ન હોય, બાહ્ય કારણ ન હોય છતાં પણ તીવ્ર મોહ હોવાથી, બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમના સંકલ્પ વડે જ રાગ દ્વેષ થાય છે. એટલે કે ભલે બાહ્ય વસ્તુ તત્કાળ હાજર ન હોય, સમીપમાં પણ ન હોય, તો પણ મનમાં તેની કલ્પના કરીને એવા તીવ્ર મોહને કારણે એવા પાપી જીવોને વિભાવના પરિણામ થાય છે. એટલે એવી કલ્પના કરીને વિભાવના પરિણામ અજ્ઞાની કરે છે. તો આ રીતે બાહ્ય વસ્તુ વર્તમાનમાં વિદ્યમાન ન હોય તો પણ એવા પરિણામ થઈ શકે છે એવું સમાધાન આપ્યું. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી આ ગાથા ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચારીએ. હા પ્રભુ, પૂછો ને. હવે એ એક જ પર્યાય કહેવા કરતાં ખરેખર તો શું છે કે પર્યાયમાં બે પણ સાથે છે. જેટલા નિર્મળ પરિણામ છે પર્યાયમાં એને એક પર્યાય ન કહેવાય, પણ ખરેખર તો એમ છે. અગાઉ એ વાત આપણે આવી ગઈ છે કે જેટલી પર્યાયની અંદર નિર્મળતા છે એ સ્વના આશ્રય છે. જેટલી પર્યાયમાં નિર્મળતા છે, કેમ કે સાધક જીવને બંને જાતના પરિણામ હોય છે, કે જેટલી નિર્મળતા છે, નિર્મળ પરિણામ છે એ સ્વના આશ્રય છે, અને બાકી જે વિભાવ પરિણામ છે એ પરના આશ્રય છે. પૂર્ણ દશા પ્રાપ્ત થયા પછીથી, માત્ર પૂર્ણ દશા પ્રાપ્ત થયા પછીથી માત્ર નિર્મળ પરિણામ જ થાય છે. એટલે કે સ્વનો આશ્રય પૂર્ણપણે થઈ જાય પછી એકલા નિર્મળ પરિણામ જ થાય છે, પણ હજી સાધક દશા છે એમાં સ્વ
સ્વનો આશ્રય છે અને સાથે સાથે હજી પૂર્ણ દશા નથી એટલે ચારિત્ર મોહનીયના ઉદય વર્તે છે એ વખતે એને હજી પુરુષાર્થમાં નબળાઈ છે તો એવા પરિણામ પણ થાય છે. તો એ વખતે બંને સાથે આપણને કહેવાય કે આ સાથે છે પરિણામ. એટલે જેટલી નિર્મળતા છે, નિર્મળ પરિણામ છે એમાં સ્વનો આશ્રય છે, અને જેટલી વિભાવ પરિણામ છે એમાં પરનો આશ્રય છે. શુદ્ધ ઉપયોગ એટલે જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એનું લક્ષ્ય કરવું, જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જવા, એને શુદ્ધ ઉપયોગ કહેવાય અથવા સૂક્ષ્મ ઉપયોગ કહેવાય. એટલે જે આશ્રય કર્યો, ધ્રુવનો આશ્રય કર્યો ત્યારે જે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ છે, અને ત્યારે જે પરિણામ છે એ નિર્મળ પરિણામ છે. એટલે આજે એ વાત જ સમજાવી કે જ્યારે એવા પરિણામ થાય ત્યારે તમારો ઉપયોગ શુદ્ધ હોવો જોઈએ. એટલે કે તમારે, તમને આશ્રય તો ત્રિકાળી દ્રવ્ય ન જ હોય, અને છતાંય સાથે એમ કહ્યું કે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય છે, તમારો ઉપયોગ શુદ્ધ છે, છતાં પણ એ ત્રિકાળી દ્રવ્ય જે ધ્રુવ છે એ ધ્રુવ એ પોતે કાંઈ પરિણામ કરતું નથી. એટલે કે એ જે નિર્મળ પર્યાય થઈ એના સટકારકો એના પોતાના. આ ઘણી સૂક્ષ્મતાથી વાત કરી. શુદ્ધ ઉપયોગ થાય ત્યારે જ પરિણામ શુદ્ધ થાય. શુદ્ધ ઉપયોગ વિના પરિણામ નિર્મળ થાય નહીં. હા હા, તમે કંઈક કહેતા હતા. બરાબર છે. એટલે જ પેલા વિભાવ ભાવની અંદર બહુ સ્પષ્ટ રીતે કહ્યું ને કે ભાઈ ઘણા બધા પદાર્થો હોય, ચક્રવર્તીને તો કેટલી બધી સામગ્રી હોય. હવે જો એ સામગ્રી એ ખરેખર કાંઈ કરતું હોય તો એને ઘણો બંધ પડવો જોઈએ, પણ એમ તો થતું નથી. એ નિમિત્ત છે. શેમાં નિમિત્ત છે? વિભાવ પરિણામ થવામાં. પણ વિભાવ પરિણામ થવામાં એ નિમિત્ત છે, છતાં પણ એ કાંઈ વિભાવ પરિણામ કરાવી દેતું નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે આપણને નિમિત્ત છે, દેરાસરમાં જઈએ છીએ અને સામે પ્રતિમા છે, ભગવાનના દર્શન થાય છે, તો એ આપણને શુભભાવનું નિમિત્ત છે. પણ પ્રતિમા સામે છે એટલે શુભભાવ થાય એવું જરૂરી નથી. એ નિમિત્ત કાંઈ કરાવી દેતું નથી. આપણને બીજો વિકલ્પ પણ એ વખતે હોય, ઘરની ચિંતામાં નીકળ્યા હોઈએ અને ત્યાં આવીએ, નમસ્કાર કરીએ, છતાં એવો શુભભાવ જે અંતરમાંથી આવવો જોઈએ પ્રભુ પ્રત્યેનો એવો નથી આવતો. નથી આવતો એટલે એનો અર્થ એ થયો કે એ જ પ્રતિમા આજે નિમિત્ત નથી થતી. આપણને જ્યારે શુભભાવ આવે છે ત્યારે એ નિમિત્ત છે, નથી નથી આવતો ત્યારે એ નિમિત્ત નથી. એટલે નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી, ઉપાદાન છે એ જ કરે છે, પણ એવા નિમિત્ત હોય છે. નિમિત્ત નૈમિતિક સંબંધ એ આખો બરાબર સમજવા જેવો છે, ને દરેક ડગલે ને પગલે એ વાતને તો પકડવી જ પડશે. આ નિમિત્ત છે અને એ ખરેખર કાંઈ કરતું નથી, બાહ્યમાં આપણને એવું લાગે છે, પણ ખરેખર મૂળ કારણ એનું શું છે એ તપાસવાનો વિચાર હંમેશા રાખો કે એનું મૂળ કારણ શું હોઈ શકે. આ તો દેખાય છે, દેખીતું કારણ ભલે લાગે, પણ એ દરેક વખતે એક સરખું નથી, બીજા પણ નિમિત્ત હોઈ શકે. આ બધું છે એનો અર્થ એ થયો કે નિમિત્ત એ મૂળ કારણ નથી. એ પહેલાં આપણે નક્કી કરીએ, એટલે નિમિત્તનું મહત્વ છે એ ઘટી જાય, અને પછી આપણે મૂળ કારણને તપાસીએ કે મૂળ કારણ શું હોય. આ રીતે આપણે વારંવાર વિશ્લેષણ કરતા જઈએ એટલે ઘણું સહેલું થઈ જાય છે. આજે ગુરુદેવે ઘણી વાત આપણને સમજાવી છે. આજે આ જે ગાથા ઉપરનું પ્રવચન છે એની અંદર ઘણી વાત આવી. ખરેખર રિપીટ કરવા જેવું. હા, અને મને લાગે છે કે કાલે થોડુંક પુનરાવર્તન આપણે કરીએ. મારી તો ઈચ્છા એવી જ છે કે આની અંદર ઘણી મહત્વની વાતો આવી છે. આ 265મી ગાથામાં ગઈકાલે પણ એવી જ મહત્વની વાતો આવી, આજે પણ એવી મહત્વની આવી. પેલી અધ્યવસાય શબ્દ માટે થઈને જે ચાર અર્થ જે કર્યા એ વાત પણ ઘણી મહત્વની હતી. એને તો આપણે બે વખત એટલા માટે રિપીટ કરીને લીધી. એટલે હમણાં જે વાત આવી રહી છે એ ખરેખર
તત્વજ્ઞાનની દ્રષ્ટિએ, સમજવાની દ્રષ્ટિએ બહુ પ્રયોજનભૂત વાત છે. માત્ર ખાલી એમ કે આ કંઈક મહત્વની વાત છે એને યાદ રાખીએ, આપણને કંઈક આવડે છે એમ નહીં, પણ એના દ્વારા ઘણો આપણને અંદરમાં ઉઘાડ થઈ જાય કે ઓહો આવી વાત, આપણે આવો તો કેમ વિચારે ના આવ્યો, બહુ શાંતિ થાય એવી વાતો છે બધી. પંડિતાઈની દ્રષ્ટિએ મોટી એમ નહીં, પંડિતાઈની દ્રષ્ટિએ તો મોટી કહેવાય, એમાં ઘણી પંડિતાઈ છે, પણ પંડિતાઈ કરતાં ગુરુદેવે તો એને તાત્પર્યભૂત વાત લીધી છે. આપણને થાય કે આ રીતે આશ્રય નહીં કરવામાં આવે, સ્વનો આશ્રય નહીં કરવામાં આવે તો પછી એવા પરિણામ થશે જ નહીં. જો વિભાવ પરિણામ કરવામાં પણ બાહ્ય ચીજ છે એનો આશ્રય હોય છે, વિભાવ પરિણામ માટે પણ જો બાહ્ય ચીજનો આશ્રય છે, એ નિયમ છે, તો પછી નિર્મળ પરિણામ માટે પણ સ્વનો આશ્રય હોય હોય ને હોય જ હોવો જ જોઈએ. એટલે પછી થઈ જાય છે કે ઓહો આખો નિર્મળ પરિણામ રૂપ જે મુક્તિનો માર્ગ છે એ સ્વના આશ્રય જ છે. આખો માર્ગ સ્પષ્ટ થઈ જાય છે એ દ્વારા. તો સ્વનો આશ્રય ન કરીએ તો માર્ગ છે જ નહીં. ખરેખર શું છે કે પર્યાય એક સમયની છે ના, પણ પર્યાય તો એક સમય એક સમય એટલે એ બંને સાથે છે વારા, એટલો એનો ખરેખર જોવા જઈએ તો કાળ એક નથી થતો, એક કાળ નથી થતો. એટલે સાધકને જ્યારે એવા પરિણામ હોય એ સમય પૂરો થયો અને બીજા સમયમાં બી એને બીજા પરિણામ હોય, પણ સમય જુદો હોય છે. ખરેખર જોવા જઈએ તો એક જ સમયમાં એ નથી હોતું, પણ આમ બાય એન લાર્જ એમ કહેવાય કે સાધકને એવા પરિણામ હોય છે, આ પણ હોય છે ને આ પણ હોય છે, બંને હોય છે એમ, પણ એક સમયમાં એમ નથી થતું. બરાબર છે, એક સમયની અપેક્ષાએ જોઈએ તો બંને. આજની વાત મને બહુ મહત્વની એટલા માટે લાગી, હું એ વાત કરતો હતો કે સ્વનો આશ્રય કેટલો જરૂરી છે, ને સ્વના આશ્રયે જ નિર્મળ શુદ્ધ પરિણામ પ્રગટે. કેમ કે વિભાવ પરિણામ થવા માટે, એવા અધ્યવસાય થવા માટે પણ પર ચીજ છે એનો આશ્રય હોય છે એમ જ્યાં સિદ્ધ કર્યું છે તો એ વાત તો બરાબર છે, પણ એની સામે જ્યાં ગુરુદેવે આખી વાત બીજી આપણને જે સિદ્ધ કરીને બતાવી કે સ્વદ્રવ્યનો આશ્રય હોય ત્યારે જ નિર્મળ પરિણામ થાય, સ્વદ્રવ્યનો આશ્રય હોવો જ જોઈએ. વિભાવ પરિણામ માટે પર દ્રવ્ય છે, પર ચીજ છે એનો આશ્રય થાય છે, ભલે નિમિત્ત છે પણ એનો આશ્રય થાય છે અને એવા પરિણામ થાય છે, તો અહીંયા નિર્મળ પરિણામ માટે પણ ધ્રુવનો આશ્રય હોય હોય ને હોય જ હોવો જ જોઈએ, તો જ એ પરિણામ થાય. અને ત્યાં પાછું એમ કહ્યું કે પરદ્રવ્ય પર ચીજ છે એ કાંઈ અધ્યવસાય કરે છે એમ નથી, પણ એવા અધ્યવસાયન થવામાં એ નિમિત્ત કારણ થાય છે અને એનો આશ્રય હોય છે. એવી રીતે અહીંયા સ્વદ્રવ્ય છે એ ખરેખર કાંઈ મુક્તિની પર્યાય એટલે નિર્મળ પરિણામની પર્યાયનું દેનારું દાતા નથી, છતાંય એનો જ આશ્રય હોય, સ્વદ્રવ્યનો જ આશ્રય હોય ત્યારે જ નિર્મળ પરિણામ થાય. હવે સ્વદ્રવ્યનો જ આશ્રય હોય ત્યારે જ નિર્મળ પરિણામ થાય એટલે કે મોક્ષ માર્ગના પરિણામ થાય, એનો અર્થ શું થયો કે મોક્ષનો માર્ગ એક જ છે અને ક્યાં છે, કઈ તરફ છે, એમાં આપણે શું કરવું, તો કે સ્વનો આશ્રય કરવો, સ્વનો આશ્રય કરતાં જ મોક્ષનો માર્ગ છે. એટલે આપણે પ્રતિમાનો આશ્રય, ભક્તિનો આશ્રય, પરનો આશ્રય, ગુરુનો આશ્રય, શાસ્ત્રનો આશ્રય આપણે જે કહીએ તો એવા પરના આશ્રય નિર્મળ પરિણામ ન થાય એ વાત પણ આમાંથી નીકળે છે. એ બધાનો આશ્રય જે છે એ વ્યવહારથી કહેવામાં આવે એ નિમિત્ત કારણ છે, જ્યારે જીવને નિર્મળ પરિણામ થવાના હોય ત્યારે એવા હોય છે. એટલે આપણે સમ્યક દર્શનમાં એ બધાને નિમિત્ત કારણ કહીએ છીએ, પણ મુક્તિના પરિણામ ખરેખર થાય છે કોના આશ્રય, સ્વના આશ્રય જ થાય છે. એ બહારની વાત બહારમાં રહી, અને નિશ્ચયથી જે વાત છે એ પરમ સત્ય છે કે અંદર આશ્રય કરતા થાય છે, અંદર લક્ષ કરતા થાય છે, દ્રષ્ટિને અંદર લઈ જતા, ઉપયોગને અંદર તરફ વાળતા, ધ્રુવ તરફ લઈ જતા, જે શુદ્ધ ઉપયોગ થયો એ વખતે નિર્મળ પરિણામ થાય છે. બહુ સરસ વાત છે, કાલે પણ ફરી લઈએ. ઘણી વાત સારી કરી છે કૃપાળુદેવે, પણ આ વાત ગંભીરતાપૂર્વક ગહન રીતે કરી છે એટલે એમના
પત્રમાંથી પણ આવી વાત કાઢી શકાય, પણ આટલી બધી સ્પષ્ટતા આપણને જે કરાવી છે ગુરુદેવે કરાવી છે, આ શાસ્ત્રની વાતને આટલી બધી કોઈએ સ્પષ્ટ કરી નથી. તો સુખદામ બોલીએ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રભુ.